હાલ સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં ચોર બેફામ બન્યા છે. સુરતના હરિબાગ વિસ્તારમાં આવેલા સજાનંદ કોમ્પ્લેક્સમાં એક સાથે ત્રણ દુકાનોના તાળા તૂટ્યા છે. ત્યારે સુરતના હરિબાગ વિસ્તારમાં રાત્રિના 11 થી 12 વાગ્યાના અરસામાં ત્રણ દુકાનોને ચોરોએ નિશાન બનાવી છે. જી આ સમગ્ર માહિતી આપવા બદલ અમારા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ. જી અરવિંદજી, જણાવશો કે સુરતના હરિબાગ વિસ્તારમાં આવેલા સજાનંદ કોમ્પ્લેક્સમાં એક સાથે ત્રણ દુકાનોના તાળા તૂટ્યા છે, તો શું છે આ સમગ્ર માહિતી? જી બિલકુલ, જે રીતે સુરતમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ વારંવાર બની રહી છે, ત્યારે સુરતના હીરાબાગમાં આવેલા સહજાનંદ કોમ્પ્લેક્સમાં ગત રાત્રિના એકી સાથે ત્રણ જેટલી દુકાનના જે છે તે તાળા તોડવામાં આવ્યા છે અને લાખોની મતાની ચોરી કરી અને તસ્કરો જે છે તે બેફામ બન્યા હોય એવું લાગે છે. એક વિશ્વનાથ ટ્રાવેલર્સની ઓફિસ પાસેથી 1,57,000ની રોકડની ચોરી કરીને તસ્કરો જે રીતે અંધારાણામાં ઓગળી ગયા હોય તે રીતે નીકળી ગયા હતા અને જે કહી શકાય કે નીલકંઠ બેટરીમાં પણ ચોરીનો પ્રયાસ જે છે તે નિષ્ફળ રહ્યો હતો અને તેના સીસીટીવી પણ એનએસ ગુજરાત પર આપ જોઈ રહ્યા છો, ત્યારે કહી શકાય કે ચોક્કસ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. જે જી અરવિંદજી, જણાવશો કે જ્યારે અવારનવાર આવા ચોરીના બનાવો બની રહ્યા છે તો પોલીસ આ અંગે શું કાર્યવાહી કરી રહી છે? જી બિલકુલ, આ ચોરીને લઈને પોલીસે તો હાલ જે તપાસનો જે છે ધમધમાટ ચાલુ કર્યો છે, પરંતુ મેં કહ્યું એમ ચોરીમાં જે રીતે બિહાર કે જે રીતે ઘટનાઓ બની રહી છે ચોરીને તસ્કરો ખુલ્લેઆમ અંજામ આપી રહ્યા હોય તે રીતે સુરતમાં પણ આવી ઘટના જે છે તે વારંવાર બની રહી છે અને પોલીસ સામે જે મેં કહ્યું એમ કે અનેક સવારો ઉઠી રહે છે. ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે સુરત એટલે ધમધમતો વિસ્તાર હોય છે, ત્યારે રાત્રિના 11 વાગ્યામાં જે ચોરીની ઘટના એ પોલીસ સામે ચોક્કસ સવાલ ઉઠાવી રહ્યો છે. જી અરવિંદજી, આ સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થયા છે તે પ્રમાણે જ્યારે સુરતમાં ચોરો બેફામ બન્યા છે, સુરતના હરિભાગ વિસ્તારમાં રાત્રિના 11 થી 12 વાગ્યાના અરસામાં જ્યારે દુકાનને ચોરોએ નિશાન બનાવ્યું છે ત્યારે ત્રણેય દુકાનના શટર તોડીને ચોરી કરવામાં આવી છે. વિશ્વનાથ ટ્રાવેલ્સની ઓફિસમાંથી 1,57,000 રોકડની ચોરી કરવામાં આવી છે, જ્યારે બાજુમાં આવેલી એમ ટુ એમ નામની કપડાની દુકાનમાંથી 4,000ની ચોરી કરીને કેમેરો તોડવામાં આવ્યો છે. જ્યારે નીલકંઠ બેટરીમાં ચોરીનો પ્રયાસ જ્યારે નિષ્ફળ રહ્યો છે ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ચૂકી છે. ત્યારે જ્યારે પોલીસનો ખોફ રાખ્યા વિના 11 વાગ્યાના અરસામાં એક સાથે ત્રણ દુકાનના તાળા તૂટ્યા છે, ત્યારે રાત્રિના 11 વાગ્યાના અરસામાં ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.